હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વરની. અંકલેશ્વરમાં આરોગ્ય કર્મીનો અપહરણ કરી રોકડા રૂપિયા અને મોબાઈલને લૂંટ ચલાવનાર 3 મિત્રો ઝડપાયા. પોલીસે લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની સીમમાં પોતાની દુકાનમાં સામાન લાવવા મિત્રની મદદથી લૂંટને અંજામ આપનાર 3 આરોપીઓને એલસીબી અને એ ડિવિઝન ટીમે દબૂચી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ભૂયેદ ઉકેલી આરોપીઓને જેલના સરિયા પાછળ ધકેલી દીધા હતા. અંકલેશ્વર જૂના દીવામાં હેલ્થ વર્કર તરીકે મયુષી પ્રવીણસિંહ ડોડિયા ફરજ બજાવે છે. 27 ડિસેમ્બરના સાંજના તેઓ બાળકો માટેની વેક્સિન તેમજ લોહીના નમૂના લઈને સજોદના દવાખાને આપવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન સબસ્ટેશન પાસે લાલ રંગની મોપેડ લઈને 3 યુવાનોએ તેમને રોક્યા હતા અને કોલેજ તરફ જવાનો રસ્તો પૂછી તેમને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી દૂર અવાવરું જગ્યાએ લઈ જઈ ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા પહોંચાડી હતી તથા માર મારી બાઇક ચાલકનો મોબાઈલ તથા રોકડા રૂપિયાની લૂંટ કરી તેને ત્યાં ફેંકી દઈ ભાગી ગયા હતા. આ અંગે મયુષી ચાવડાએ અંકલેશ્વર સહિત એ ડિવિઝનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની ગંભીરતા જોઈ એસપી મયુર ચાવડા અને અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબી અને અંકલેશ્વર શહેર પોલીસની ટીમ બનાવી કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે લૂંટના બનાવમાં માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈજાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામનો સમીર નાસિર શેખ સંડોવાયેલો છે. તેઓ હાલમાં કોઠવા ગામે દરગાહ પાસે ઊભા છે. જે બાતમી આધારે ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્રણેય આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા ત્રણેય ઈસમો ભાંગી પડેલા અને ગુનો કબૂલ કર્યો હતો, જેમાં મયુરની દુકાનમાં સામાન લેવા રૂપિયાની જરૂર હોવાથી ત્રણેય મિત્રોએ ભેગા મળીને લૂંટને અંજામ આપ્યો હતો. જેથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.